નમસ્કાર સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ ચોપ્પન પોઈન્ટ બેતાલીસ ટકા સૌથી વધુ સત્તાણું પોઇન્ટ ત્યાંશી ટકા પરિણામ આણંદ જિલ્લાના રાસ કેન્દ્રનું તો સૌથી ઓછું પાંચ પોઇન્ટ અડસઠ ટકા મહીસાગર જિલ્લાના ગોઠિમ કેન્દ્રનું ભારત અને અમેરિકા વચ્ચે દસ વર્ષના સંરક્ષણ કરાર સંપન્ન ભારત યાત્રાએ આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી કાર્ટરે લીધી પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીની મુલાકાત બેલારૂસની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં ભારત અને બેલારૂસ વચ્ચે છ સમજૂતીઓ પર સહી સિક્કા પ્રસાર ભારતી અને બેલારૂસ નેશનલ ટેલિવિઝન તથા રેડિયો કંપની વચ્ચે પણ કરાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદર્શ ગ્રામની પરિકલ્પનાને ચરિતાર્થ કરતું સાબરકાંઠાનું ખોબા જેટલું પૂંસરી ગામ દેશના પ્રથમ ડિજિટલ વિલેજનું ગૌરવ મેળવનાર પૂંસરી સામાજિક સુધારા ક્ષેત્રે પણ અગ્રેસર શૌચાલય વગરના ઘરમાં દીકરી નહીં પણ આવવાનો નિશ્ચય માર્ચ બે હજાર પંદરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ 54.42% પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યું છે જે ગયા વર્ષના પરિણામ કરતાં દસ ટકા ઓછું છે આઠસો બાર કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર કુલ દસ લાખ હજાર આઠસો છન્નું પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ લાખ ઓગણસાહીઠ ઓગણસી હજાર સાતસો બે છે અને સૌથી વધુ પરિણામ આણંદ જિલ્લાના રાસ કેન્દ્રનું સત્તાણું પોઈન્ટ છે જ્યારે સૌથી ઓછું પાંચ પરિણામ મહીસાગર જિલ્લાના ગોઠિમ કેન્દ્રનું આવ્યું છે જિલ્લાવાર જોઈએ તો સૌથી વધુ પરિણામ જૂનાગઢ જિલ્લાનું ચુમ્બોતેર પોઈન્ટ એકસઠ ટકા જ્યારે સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું વીસ પોઈન્ટ સોળ ટકા આવ્યું છે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ત્રણસો ત્રણ છે જ્યારે બે હજાર ત્રણસો શાળાઓનું પરિણામ ત્રીસ ટકાથી ઓછું આવ્યું છે આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે કુલ એકસઠ પોઈન્ટ ત્રેપન ટકા વિદ્યાર્થીનીઓ જ્યારે પચાસ પોઈન્ટ સત્તર ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે ટોપ ગ્રેડ એ વનમાં એક હજાર આઠસો વિદ્યાર્થીઓ સફળ થયા છે તો એ ટુમાં ઓગણીસ હજાર એકસો બત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામના ટકાવારી એકાણું પોઈન્ટ અગિયાર ટકા છે જ્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર એકાવન પોઈન્ટ તેત્રીસ ટકા વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે હિન્દી માધ્યમમાં બોતેર પોઈન્ટ ચોપન ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે પરીક્ષા દરમિયાન ગેરરીતિના ત્રણસો બાણું કિસ્સાઓ નોંધાયા હતા વિડીયો ફૂટેજને આધારે એક હજાર છસો ઇઠ્યોતેર ઉમેદવારોને શંકાસ્પદ ગણી તેમનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે ટૂંક સમયમાં તેઓની રૂબરૂ સુનાવણી પણ હાથ ધરાશે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ફોર્મેટ સમજૂતી પર આગામી દસ વર્ષ માટે હસ્તાક્ષર કરાયા છે ત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકી સંરક્ષણ મંત્રી એસ્ટન કાર્ટરે સંરક્ષણ મંત્રી મનોહર પારીકરની ઉપસ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત બનાવવા અંગે ભારત અમેરિકા ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે આ સમજૂતી અંતર્ગત બંને દેશોએ આ સમજૂતી કરારની અવધિને દસ વર્ષ સુધી લંબાવી દીધી છે નવી સમજૂતી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને નવો આયામ આપશે આગાઉ બે હજાર પાંચમાં પ્રથમ વખત બંને દેશો વચ્ચેનો દસ વર્ષનો સમજૂતી કરાર સંપન્ન થયો હતો આ સમજૂતીથી બંને દેશો સમુદ્રી સહયોગ સમુદ્રી માર્ગોને ખુલ્લા રાખવા મોટા પાયે તબાહી મચાવનાર હથિયારો પર રોક આપત્તિ સમયે માનવીય સહયોગ વગેરે જેવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે આ અગાઉ એસ્ટન કાર્ટરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબાલ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વાતચીત કરી હતી ભારત અને બેલારૂસે દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગેના છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ટેક્સટાઇલ સંશોધન સંબંધી પ્રોટોકોલ તેમજ પ્રસાર ભારતી અને બેલારૂસના નેશનલ સ્ટેટ ટેલિવિઝન તેમજ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રેડિયો કંપની વચ્ચેના કરારનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશે આ તમામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા બેલારૂસના પ્રવાસે ગયેલા પ્રણવ મુખર્જીએ બેલારૂસના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત દરમિયાન વેપાર સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો અને કામગીરીને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતોગ આરોગ્યને હાનિકારક એવી મેગી નુડલ્સ સામે કેન્દ્ર સરકારે પણ લાલ આંખ કરી છે અને કેન્દ્રીય ભંડારોમાં મેગીના વેચાણ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે દિલ્હી સરકારે પંદર દિવસ માટે વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે ગુજરાત સરકારે પણ તકેદારીના ભાગરૂપે મેગીના નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે જેનો રિપોર્ટ આવે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે આરોગ્ય માટે હાનિકારક એવા મેગી નુડલ્સ મુદ્દે સરકાર પણ બાંધ છોડ કરવા માંગતી નથી કેન્દ્ર સરકારે તેના ભંડારોમાં વેચાણો ઉપર પ્રતિબંધ લાદી લીધો છે ફ્યુચર ગ્રુપે પણ બિગ બજારમાં મેગીના વેચાણને બંધ કરી દીધું છે કેન્દ્રીય ખાદ્યાન્ન મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે જો કંપની કસૂરવાર સાબિત થશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે મેગીની જાહેરાત કરનારા અભિનેતાઓ સામે પણ પગલા લેવાની કેન્દ્રીય મંત્રીએ ચીમકી ઉચ્ચારી છે तो यदि वो हेल्थ के लिए इंजूरियस है और शिकायतें आती है तो निश्चित रूप से कंपनी के खिलाफ में कार्रवाई होगी जो सेलिब्रेटरीज है जो जो ब्रांड एम्बेसडर्स वगैरह हैं वो क्या बोलते हैं उन्होंने क्या कहा है कि क्या कि उसके गुण के संबंध में क्या क्या चीज़ें कही है वो गुण जो है वो सही है कि नहीं है જો કન્ટેન્ટસ તેમણે કહા છે એ સહી હે સરકારે પણ મેગી નૂડલ્સના નમૂના લઈને તેને કોશિયાએ માહિતી આપી હતી ફારા સરકારે ફૂડ સેફટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પણ એક ડાયરેક્ટિવ સર્ક્યુલર મળ્યો કે માર્કેટમાંથી મેગીના નમૂના લેવા અને એના ટેસ્ટ રિપોર્ટ સરકારની સાથે શેર કરવા તો એના ભાગરૂપે આજ સુધીમાં લગભગ રાજ્યના દરેક જિલ્લામાંથી અને મોટા મોટા કોર્પોરેશનમાંથી લગભગ જેટલા નમૂના લેવામાં બોરડા છે ત્યાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે જો રિપોર્ટમાં કંપની કસૂરવાર સાબિત થશે તો તેની સામે ગુજરાતમાં પણ કડક પગલા લેવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું મેગીનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતું નથી મેગીનું વિતરણ અને માર્કેટિંગ એટલે કે બજારમાં અહીંયા વેચાણ થાય છે જુદી જુદી દુકાનો ઉપરથી સ્ટોરમાંથી જો કદાચ કોઈ અનિયમિતતા કે ભેળસેળ અથવા હાનિકારક દ્રવ્ય માલુમ પડશે તો ભારત સરકારને અમે એનો રિપોર્ટ કરીશું અને રાજ્યને જે સત્તા છે એ પ્રમાણે એના ઉપર અમે કાયદાકીય કાર્યવાહી કરીશું ગુજરાતભરમાંથી લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં આરોગ્યને હાનિ પહોંચાડનારા તત્વો જણાઈ આવશે તો ગુજરાતમાં પણ મેગી કંપનીએ આકરા પગલાં સહન કરવા માટે તૈયાર રહેવું પડશે દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાતમાં ચાલી રહેલા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ સવા કરોડ બાળકોને આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય હોવાનું આરોગ્ય મંત્રી છે દૂરદર્શન સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે જન્મજાત કે ઈજા થકી ખોડખા ધરાવતા અથવા તો બેડોળ બાળકોને મોંઘી પ્લાસ્ટિક સર્જરી કરાવી સુંદરતા બક્ષવામાં આવશે આવા બાળકોને સમગ્ર રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન જ્યાંથી આવા બાળકો મળી આવશે એવા તમામ બાળકો અથવા અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય ને છતાં પણ મોં પર આવા કોઈ કાપા વગેરે હોય તો એમનું ઓપરેશન રાજ્ય સરકારના ખર્ચે ઓપરેશન કરવાનું ને જરૂર પડે પ્લાસ્ટિક સર્જરી કરી અને એને સુંદર દેખાવ થાય એનું ભેરોડ કાન કે હોઠ ઉપરનું દૂર થાય એ પ્રમાણેનું ઓપરેશન પણ સારવાર આપણે રાજ્ય સરકારે સારા આરોગ્ય કાર્યક્રમમાં અમે આવરી લીધી છે મોદી સરકારે આદર્શ ગ્રામ યોજના શરૂ કરી તેનો યશ સાબરકાંઠાના પુસરી જેવા નાનકડા ગામને ફાળે જાય છે તમામ આધુનિક સુખ સગવડ ધરાવતું આ પુસરી ગામ દેશનું પહેલું ડિજિટલ વિલેજ પણ છે ગ્રામવાસીઓ ખુદ આધુનિક સગવડોની માવજત કરે છે તે ખરેખર કાબિલે દાદ દાખલો છે ગુજરાતનું આ નમૂનેદાર ગામડું દેશ દુનિયામાં છવાઈ ગયું છે પુંસરી ગામ પાસે સીસીટીવી કેમેરા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એર કન્ડિશન સ્કૂલ વાઇફાઈ બાયોમેટ્રિક મશીન સ્થાનિક બસ સેવા તથા પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે સ્માર્ટ વિલેજની વ્યાખ્યામાં બંધ બેસે તેવું બધું જ પૂંસરીમાં છે અમદાવાદથી માત્ર સો કિલોમીટર દૂર આવેલું આ ગામડું માને છે કે પૂંસરીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી મોદીએ આદર્શ ગ્રામની પરિકલ્પના વહેતી મૂકી છે આજના સમયમાં ઇન્ટરનેટ વગર યુવાનોના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અમારા ગામમાં પચાસ રૂપિયામાં એક મહિના માટે વાઈફાઈ આપવામાં આવે છે તેના દ્વારા યુવાનો દેશ વિદેશની માહિતી થોડી ક્ષણોમાં મેળવી શકે છે સરપંચ કોઈ બી સૂચનાએ દેની હે યા યોજના દેની છે તો વો ફોન દ્વારા મોબાઈલ દ્વારા યા વો પંચાયત મેં કે ઉસ સાઉન્ડ સિસ્ટમ દ્વારા હિમાંશુ પટેલ જેવો આગેવાન પૂછરીને મળ્યો જોકે આ અગાઉ આ ગામડું પણ બીજા બધા ગામડા જેવું ગંદુ ગોબરૂ અને પછાત જ હતું આ માણસે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતા પૈસાનો એવો બહેતરીન ઉપયોગ કર્યો કે ગામડાને સગવડમાં શહેરથી પણ ચડિયાતું બનાવી દીધું કટકે કટકે 16 કરોડ વાપરીને પૂસરીને મોર્ડન વિલેજ બનાવનાર હિમાંશુભાઈ ભણતરને ખૂબ મહત્ત્વ આપે છે મેં પહેલાની વાત કરું તો આ ગામમાં ડ્રેનેજ લાઇન નહી હતી જનેજની બહુત મોટી દિક્કત આ ગામમાં થી આ ગામ કે સ્લેટ ડિસ્કનેક્ટ થી એટલે આ ગામમાં વોટર મેનેજમેન્ટ કી પ્રોબ્લેમ થી ફેસ કલેક્શન કી ફેસિલિટી નહી થી ટેકનોલોજીકલ યુઝ આ ગામ મે નહી થા વો સારી ચીજે टू थाउजेंड के बाद आफ्टर आई और उसकी वजह से ही 2010 में इस शाला में कंप्यूटर एलईडी स्क्रीन क्लास बोर्ड तथा प्रोजेक्टर पर कार्यरत अद्भुत बनी चुकेली शाला में विद्यार्थियों की संख्या बमणी थी चुकी है और डेवलपमेंट करना है तो एजुकेशन की आवश्यकता ही उतनी ही है इस गांव में આજે એજ્યુકેશન મેં સારી સ્કૂલો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ નહીં હુએ બચ્ચો પાણી કે મિનર પ્લાન્ટ મિલે કમ્પ્યુટર લેબ ઓપરેટ હોને લગી ઈ સાયન્સ ઓડિયો વિઝ્યુઅલ કા સોફ્ટવેર પંચાયત ઇન્સ્ટોલ કરાતી હેપ આઉટ બચ્ચે આ ઝીરો હૈ ગામનો વહીવટ સંભાળતી અગિયાર સભ્યોની સમિતિમાં પાંચ મહિલા છે સરપંચની ઓફિસ કોર્પોરેટ જેવી છે તેમાં કોન્ફરન્સ હોલ પણ છે નાગરિકને સગવડ આપવામાં શહેરથી પણ બે કદમ આગળ રહેલા પૂસરી ગામની તાસીર જ નોખી છે પ્રધાનમંત્રી મોદીએ હમણાં જન સુરક્ષા યોજના શરૂ કરાવી ત્યારે પણ પુંસરીએ નોખો ચીલો ચાતર્યો ગામના છ હજાર નાગરિકોનું પ્રીમિયમ પંચાયતે ભરવાનું નક્કી કર્યું છે જે બાબતે ખુદ પ્રધાનમંત્રીએ શાબાશી આપતું ટ્વીટ કર્યું હતું આવા ગામેથી હવે સ્થળાંતર પણ કોણ કરે ઉલટું મુંબઈમાં સ્થાયી થયેલા નવીન જેવા લોકો ગામમાં પાછા આવવા લાગ્યા છે ભારતીય સ્ટેટ બેંક પુંસરી શાખા ઓર પુંસરી ગ્રામ પંચાયત દોનોની મિલ અઠાર સાલ થી ઉપર કે સભી નાગરિકો કોઈ સુવિધા મિલે પુસરી ગ્રામ પંચાયત ને બાર રૂપિયા પ્રીમિયમ વાળા ગ્રામ પંચાયત પે કરે પંચાયત બ્રાન્ચા કરતી આટલા સુખ વચ્ચે ઉછરેલી છોકરી લગ્ન કરી બીજે ગામ જાય ત્યાં તેને ફાવતું પણ નથી પરિણામે પૂંસરીએ ઠરાવ કર્યો છે કે ઘેર ઘેર શૌચાલય વગરના ગામમાં કોઈ દીકરી પરણાવવી નહીં વાઈફાઈ વગર ચાલશે પણ શૌચાલય તો જોઈશે જ શૌચાલય ઝુંબેશ માટે બીજા ગામડા ઉપર દબાણ ઊભું કરવામાં પણ પૂંશરી સફળ રહ્યું છે એના ગેરપાયના એના ગેરસ અંદાજ બાથરૂમ વાય એના ગેરપાયના કનાઈ પાયનાવાની જોકે આ સરપંચનો ઉજમ હજુ ઠંડો થયો નથી તેઓ પ્લાસ્ટિકના કચરામાંથી વીજળી બનાવતો પ્લાન્ટ નાખવા મથે છે તો કચરો ભેગો કરવા ઇલેક્ટ્રિક રિક્ષા તેમણે લાવવી છે આનંદીબહેન સરકાર બાવન લાખ રૂપિયા મંજૂર કરી પુંસરીને ફતેના આશીર્વાદ આપી ચૂકી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ હારની તો નવ વખતના ચેમ્પિયન રાફેલ નડાલે નોવાલ જોકોવિચ સામે હારનો સામનો કરવો પડ્યો હતો નોવાલ જોકોવિચે નડાલને સાત પાંચ છ ત્રણ છ એકથી હરાવીને ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે નડાલને પેરિસની રેડ કોર્ટના ઉસ્તાદ ખેલાડી માનવામાં આવે છે અને છેલ્લા અગિયાર વર્ષમાં આ કોર્ટ ઉપર તેમની બીજી હાર છે હવે શુક્રવારે જોકોવિચનો સામનો બ્રિટનના એન્ડી મરે સાથે થશે અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે નમસ્કાર